કેમ છો બધા? મજામાં ને? હું પણ થોડીક થોડીક મજામાં. અને હા, કાલે છે ને મને થોડીક તબિયત ઠીક નથી, એટલે મેં કાલનો વિડીયો શૂટ નહોતો કર્યો, વ્લોગ મારાથી નહોતો થયો. તો આજે છે ને હું એમાં, અમે ક્રિસમસની જ્યારે રજા હતી ને ત્યારે અમે લોકો કાળો ડુંગરને રક્ષક વનને જોવા ગયા હતા, એનો વિડીયો મેં ઉતારેલો છે, એ હું આમાં એડ કરી દઈશ. જો કે મારો ફર્સ્ટ વ્લોગ હતો એટલે કાંઈ પણ ભૂલ હોય તો માફ કરજો, અને જો તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોઈ લો વિડીયો. હેલો ફેમિલી, તો આપણે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ભુજ શહેરના રુદ્રમાતા ડેમ નજીક આવેલા એક સાંસ્કૃતિક વન જોવા માટે, જેનું નામ છે રક્ષક વન. અને આ વનનું નિર્માણ ગુજરાત રાજ્યના 69મા વન મહોત્સવ નિમિત્તે થયું હતું, જે અત્યારે પર્યટકો માટે ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અને આ ગામનું ધાર્મિક મહત્વ કંઈક આવું છે. કહેવાય છે કે ભુજ કચ્છના રાજવીને એક નિયમ હતો, તે રુદ્રાણી માતાના દર્શન કર્યા બાદ જ અન્ન ગ્રહણ કરતા હતા. પરંતુ થયું એક દિવસ એવું કે ભુજથી રુદ્રાણી જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો. ત્યાંની વચ્ચેની નદીમાં પૂર આવી જતા તે દર્શન કરવા માટે ના જઈ શક્યા. તેથી તે રાત્રે રુદ્રાણી માતાએ તેને સ્વપ્નમાં દર્શન આપી અને કહ્યું કે તે રાજમહેલના ઝરૂખામાંથી જ દર્શન કરી શકે તે માટે ભુજ નજીક મંદિર બંધાવવાનો આદેશ આપ્યો. આ ચિત્ર છે આપણી વીરંગનાઓની શૌર્યગાથા દર્શાવતું ચિત્ર, જેમાં 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ સમયે હવાઈ હુમલાથી નુકસાન પામેલ ભુજ હવાઈ પટ્ટીને માધા પર કચ્છની 300થી પણ વધુ વીરંગનાઓએ દુશ્મનોના હુમલાથી ડર્યા વગર અને પોતાની જાનની પરવા કર્યા વગર દિવસ રાત સમારકામ કરીને આ માર્ગને પુનઃ કાર્યાન્વિત કર્યો હતો. તેથી તેમની શૌર્યગાથાને સમર્પિત કરવા માટે આ રક્ષકવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં 12 જેટલા વોલ મિરર્સ છે, જેમાં એક છે રુદ્રાણી માતાની કથા દર્શાવતું, જે મેં તમને બતાવ્યું, 3 છે વીરાંગનાઓની ગાથા દર્શાવતું, અને 8 એવા છે જે નેવી અને એરફોર્સના શસ્ત્રોને લગતા છે. અહીં આપણે આગળ જઈએ તો ત્યાં એક પુલ છે અને આજુબાજુ એટલી ગ્રીનરી છે અને સાઈડમાં તળાવ જેવું છે. બહુ જ મસ્ત વ્યૂ છે ફોટો માટે. ને અહીંયા અમે બધા ફોટોશૂટ કરી રહ્યા હતા ઓલરેડી. બાળકો માટે પણ અહીંયા ભૂલભુલૈયા તેમજ પ્રવાસી શાળાઓના કાર્યક્રમો માટે પણ ઘણી બધી જગ્યા છે. અને આ છે અહીંયાનો વ્યૂ પોઈન્ટ, જ્યાંથી તમે રુદ્રમાતા ડેમ જોઈ શકો છો. અને અહીંયા પણ ફોટો ખૂબ જ સરસ આવે છે, અને અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે. સો પિકનિક માટે મસ્ત પ્લેસ છે. અને આ વનમાં 3-4 જેટલા આવા પુલ છે, અને હરિયાળીની વાત કરીએ તો 30,000 જેટલા રોપાઓ અને 1,00,000થી પણ વધુ વૃક્ષો આવેલા છે. ગ્રીનરી ખૂબ જ મસ્ત છે. અને આગળ જતા જોઈએ તો અહીંયા છે નાના નાના સસલા. સમયના અભાવના કારણે અમે ખૂબ જ ઓછું જોયું, પરંતુ તમે જ્યારે પણ આવો ત્યારે ટાઈમ લઈને આવો. બાળકો કલા કાઢી નાખે. અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ કારણ કે હજી અમારે કાળો ડુંગર અને કચ્છનું વન પર જવાનું બાકી છે, અને ટાઈમ ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે, એટલે અમે લોકો નીકળીએ છીએ. તો ચાલો બધા મળીએ હવે કાળા ડુંગર. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ કાળો ડુંગર. તમે જોઈ શકો છો
અને અહીંયા આગળ એક હતું ચુંબકીય ક્ષેત્ર જે નાના પુલ જેવું હતું અને પુલની આગળ તમે તમારી ગાડી લઈ આવો અને પછી સ્ટોપ કરો તો એ રિવર્સમાં પાછી એ પુલ ઉપર જાય એવું ચુંબકીય ક્ષેત્ર હતું ત્યાં પહોંચી ગયા છે. ટ્રાફિક હોવાને કારણે અમારે ગાડી નીચે જ પાર્ક કરવી પડી હતી અને એકાદ કિલોમીટર જેવું ચાલવું પડ્યું હતું. જઈ પાછળ જોતા હતા કે હું આવું છું કે નહીં, ક્યાંક ઢોળાઈ નથી ગઈ ને, કારણ કે થોડોક ઢાળ ત્યાં એવો હતો, ચાલવામાં થોડુંક પ્રોબ્લેમ થયો હતો. અને ફાઇનલી તો અમે લોકો પહોંચી ગયા અને અહીંયા છે ગુરુદત્તાત્રેયનું મંદિર, જે અમે દર્શન કર્યા અને પછી આગળ જતા છે નાનું એવું માર્કેટ જે તમે જોઈ શકો છો. અને જો માર્કેટ ના હોય તો લેટેસ્ટ ટાઈમ ક્યાં કાઢે. મસ્ત હતું માર્કેટ, નાનું હતું પણ મસ્ત હતું. અહીંયા પબ્લિક પણ ખૂબ જ છે કારણ કે રજાના દિવસો છે જે તમે જોઈ શકો છો. અને અહીંયા તો કચ્છી વસ્તુની તો વાત પૂછવામાં એટલું બધું મસ્ત મસ્ત હતી. કચ્છી દુપટ્ટા, કચ્છી ચણિયા અને કચ્છી કોટી ને આહા મસ્ત વસ્તુ હતી બધી. અને આહા હા, સનસેટ હોય અને પહાડો વાલી મેગી હોય તો મજા જ આવી જાય નહીં. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે કાળા ડુંગરના વ્યૂ પોઈન્ટ પર. અને આટલો મસ્ત વ્યૂ છે કે મને જોઈને બોલવાનું મન થાય છે કે ઉનકી ખૂબસૂરતી દેખકર ભી હમ હેરાન થે. ઉનકી ખૂબસૂરતી દેખકર ભી હમ હેરાન થે ક્યોંકિ વો મંઝિલ ઓર કુછ નહીં, પહાડો કી વાદિયાં. અહીંયાનો વ્યૂ જ એટલો મસ્ત હતો કે ફોટોસ પણ એટલા બધા મસ્ત આવતા હતા. અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા કચ્છી પાઘડી અને કચ્છી ડ્રેસ ને પહેરીને ફોટો ક્લિક કરાવે છે. યસ, અમે પણ ફોટો ક્લિક કરાવેલા હતા કચ્છી પાઘડીમાં, જે હું લાસ્ટમાં એડ કરીશ. અને બાકી તો તમે જોઈ શકો છો કારણ કે રજાના દિવસો છે એટલે પબ્લિકની માત્રા થોડી વધારે છે. અને બસ બધા ફોટોમાં બિઝી હતા કારણ કે અહીંયાના વ્યૂ બહુ સરસ હતા. અને અમે પણ ઘણા બધા ફોટો ક્લિક કર્યા. પછી બપોરે ત્યાં જમ્યા અને જમીને પછી કચ્છના રણમાં પણ જવાનું હતું. અને હું આ કને કચ્છી લેંગ્વેજ આવી ગઈ થોડી, જોકે મને એટલી બધી ખાસ નહીં આવડતી પણ ક્યારેક ક્યારેક બોલવું બહુ ગમે અમુક અમુક શબ્દો. તો હા, હું શું કહેતી હતી કે ત્યાં પણ છે ને એક વ્યૂ પોઈન્ટ હતો, ત્યાં પબ્લિક ઘણું હતું. અમે ત્યાં ન જઈ શક્યા ટાઈમ. અને હવે અમે લોકો નીકળી રહ્યા છે કચ્છના રણ માટે. તો ચાલો મળીએ.